દિવસની માફક આવશે પણ દયાપતિ 3 કિલોમીટર દૂર અંતરે દાદાપીરનો મેળો યોજાયો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવી પહોંચ્યા હતા. પેઢીનું પણ અદભુત આયોજન. હવે જોઈએ દર્શન સોની વિસ્તૃત અહેવાલ. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દયાપરથી 3 કિલોમીટરના અંતરે આવેલ દાદાપીરના મેળાનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો ઢોલના તાલે અદભુત રાસ ગરબા રમ્યા હતા. દયાપર પાટીદાર યુવક મંડળના પ્રમુખ હસમુખભાઈ ધોળુએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દાદાપીરનો મેળો પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ યોજવામાં આવ્યો. ભાદરવા મહિનાના પ્રથમ સોમવારે આ મેળો યોજાય છે. દયાપર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પરિવાર સાથે આ મેળો માણવા આ માટે આવતા હોય છે. દાદાની પેઢી ચડાવવામાં આવે છે. બહેનો ઢોલના તાલે રાસ રમે છે. પરંપરા મુજબ આ ઉજવાતું રહે છે. ખાસ કરીને ભવિષ્યની પેઢીને પણ આ વસ્તુની જાણકારી મળે તે માટે આ મેળાનું અદ્ભુત આયોજનો આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું અને ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી લોકો મેળો માણવા માટે આવી પહોંચ્યા હતા. ભાઈ રામજીભાઈ ધોળુ પાટીદાર યુવક મંડળ દયાપરનો પ્રમુખ અને આજે ભાદરવાનો પહેલો સોમવાર એટલે દાદાપીરનો મેળો અમે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ અને ઉજવતા રહેશું અને આ દાદાપીરનો અમને પરચો કાયમનો રહેશે એ પ્રમાણે અમે આ વર્ષો ઉજવતા જ રહેશું અને હું પણ હમણાં છું અને વાય પણ અમારી પેઢી ઉજવતી રહેશે.